हेलो गुड मॉर्निंग स्टूडेंट्स, अज्ञा वीडियो में आज आप द प्रेजेंट कंटीन्यूअस टेंस एना विषय की माहिती मेळवीशुं। प्रेजेंट कंटीन्यूअस टेंस जो तमारे धोरण 7 अने 8 बने में सेम आवे छे, एटले बेनो वीडियो पण तमने एक ज पड़शे। अहींया तमने 7-8 लगाव्युं छे एटले तमने कन्फ्यूजन थाय नहीं कि प्रेजेंट कंटीन्यूअस टेंस जे 7मा में आवतुं हतुं ए ज तमारे 8मा में आवे छे। तो वीडियो छे ए 7मा अने धोरण 8 बन्ने मां सेम रहेशे, एटले कोईने ऊपरनो पार्ट जे स्टैंडर्ड छे जोईने कंई कन्फ्यूजन थाय नहीं। ओके, आपणे स्टार्ट करीए प्रेजेंट कंटीन्यूअस टेन्स एटले चालू वर्तमान काल। जो प्रेजेंट एटले हाल वर्तमान काल अने कंटीन्यूअस नो अर्थ थशे चालू, चालू वर्तमान काल। अगाउ आपणे सादो वर्तमान काल शीखी गया, वर्तमान काल में आपणे सादो वर्तमान काल शीखी गया, जेमां शुं हतुं के रोजिंदी क्रियाओ चोक्कस समयना कारणे थती क्रियाओ अथवा तो पछी ते वर्ष थती क्रियाओ माटे सादो वर्तमान काल वपरातो हतो। जेम के ते चित्रो दोरे छे तेनी रेग्युलरली क्रिया छे, ते सवारे मंदिरे जाय छे, ते शाळाए जाय छे, आ बधी डेली क्रिया छे। दर રવિવારે સ્કૂલમાં રજા હોય છે કરે છે ફરે છે, તો આ થયું સાદો વર્તમાન કાળ। અને ચાલુ વર્તમાન કાળ જોઈએ તો જે ક્રિયા આપણે બોલીએ છીએ એ સમયે ચાલુ છે, જે ક્રિયા આપણે બોલીએ છીએ એ સમયે ચાલુ છે તેના માટે ચાલુ વર્તમાન કાળ વાપરવામાં આવે છે। સોરી, જે ક્રિયા બોલતી વખતે ચાલુ હોય એને ચાલુ વર્તમાન કાળ કહેવામાં આવે છે। જેમ કે અત્યારે હું તમને કંઈક શીખવી રહી છું, તો આઈ એમ ટીચિંગ યુ, હું તમને શીખવી રહી છું, બરાબર? તમારી મમ્મી છે, આ તમે ઘરે છો તો જોશો કે રસોઈ બનાવી રહી છે, તો સી ઇઝ કુકિંગ, બનાવી રહી છે, કરી રહી છું, બરાબર? તમારો ભાઈ શું કરે છે, તો એ રમી રહ્યો છે, તો હી ઇઝ પ્લેઇંગ, કરી રહ્યો છે, રહી છું, રહ્યા છે। આવા શબ્દો આવતા ગુજરાતીમાં તેને ચાલુ વર્તમાન કાળ કહેવામાં આવે છે। કોઈ ક્રિયા તમે બોલો છો એ સમયે ચાલુ છે તો એના માટે ચાલુ વર્તમાન કાળ વાપરવામાં આવે છે। ઓકે, એને ઉદાહરણ જોઈએ। દાખલા તરીકે તમે એમ કહો કે તે રમી રહી છે, તો શી ઇઝ પ્લેઇંગ, શી ઇઝ પ્લેઇંગ। ઓકે, તમે એમ પણ કહી શકો કે હું તમને પૂછું કે મમ્મી શું કરી રહી છે, તો મારી મમ્મી રસોડામાં રસોઈ બનાવી રહી છે, તો માય મધર ઇઝ માય મધર ઇઝ કુકિંગ ઇન ધ કિચન। ઓકે, તમને એવું પૂછવામાં આવે કે તમારો ભાઈ શું કરી રહ્યો છે, બરાબર? તો તે હાલ લખી રહ્યો છે, તે હાલ લખી રહ્યો છે, તો હી ઇઝ રાઇટિંગ નાઉ, તે હાલ લખી રહ્યો છે। કોઈ ક્રિયા બોલતી વખતે ચાલુ છે તો તે દર્શાવવા માટે આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે। એવું કેવું છે કે હું ખાઈ રહી છું, તો આઈ એમ ઈટિંગ, આઈ એમ ઈટિંગ, ઓકે, આઈ એમ ઈટિંગ, હું ખાઈ રહી છું। ઓકે, તમને પૂછવામાં આવે કે ચલો તમારા દાદી શું કરી રહ્યા છે, તમે ઘરે છો, તમે તમે હાલ જોઈ રહ્યા છો, તો હાલ તમે કહો કે દાદી હાલ પૂજા કરી રહ્યા છે, તો માય ગ્રાન્ડમધર ભગવાનની પૂજા કરી રહ્યા છે, ભગવાનને પૂજી રહ્યા છે, બરાબર? તો આ બધું થયું ચાલુ વર્તમાન કાળના વાક્યો છે, જેમાં કરી રહી છે, કરી રહ્યો છે, કરી રહ્યા છે, રહ્યો છે, રહ્યા છે, રહી છે, આવા શબ્દો આવે ત્યારે ચાલુ વર્તમાન કાળ કહેવામાં આવે છે। હવે અંગ્રેજીમાં જોઈએ તો એની વાક્ય રચના શું થશે?
रचना चालू वर्तमान काल की वाक्य रचना शू थे जो ये, तो चालू वर्तमान काल में जेम आपणे जोयुं के दरेक काल में एनुं क्रियापद होय छे अने एक मूळ क्रियापद होय छे। बराबर, मूळ क्रियापद तो आपणे जोयुं के क्रिया दर्शावतो जे शब्द होय छे, जेम के हाल हूँ ऊभी छूं तो स्टेन्डिंग, तमे मळी रह्या छो तो लर्निंग, मम्मी रसोई बनावे छे तो कूकिंग, कोई रमी रह्यो छे तो प्लेइंग, द प्ले, कुक, स्टेन्ड, सीट, बैठा छे तो सिटिंग। आ बधा क्रियापदो मूळ क्रियापदो कहेवामां आवे छे। એની સિવાય કોઈ પણ કાર છે તો એમાં ટુ બી નું ટુ હેવ નું કે ડુડ અસ્તુ ક્રિયાપદ વાપરવામાં આવે છે। આપણે વર્તમાન કાળમાં ટુ બી ના ક્રિયાપદો શીખી ગયા એમ ઇઝ અને આર, આપણે ટુ બી ના ક્રિયાપદો શીખી ગયા એમ ઇઝ અને આર, બરાબર। પછી એમાંથી આપણે જોઈએ તો વાક્ય રચના આની જોઈએ તો પહેલું છે દરેકમાં કરતા, જો સર્વનામ અથવા નામ આપ્યું છે આપણને, બરાબર, તો પહેલું હશે કરતા વત્તા, વત્તા પછી શું આવશે દરેકમાં આપણને એન્ડ ઇઝ કે આર વાપરવાનો આવે છે। જો આઈ અહીંયા જોઈએ તો ઇઝ 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 એન્ડ, અહીંયા આપણે બહુવચન નું વાક્ય નથી, જો બહુવચન હોય તો એની સાથે આર આવે છે તો ટુ બી નું ક્રિયાપદ શું આવશે ટુ બી લગાવવાના નિયમો।
તો વ્યંજન મેળવશે અને
ओके तो व्यंजन से यानी पहला एक स्वर से व्यंजन केवड़ा से एस टी ओ डबल पी आई एन जी स्टॉप एट इट को भू रोका वो उभा रहे ओके त्यार बाद एक भी उदाहरण लाइए आपने किस सीट एस आई टी सी ओके जो व्यंजन से पहले एक स्वर से तो एस आई चिन्ह व्यंजन केवड़ा से डबल टी एस आई डबल टी आई एन जी व्यंजन हो यानी पहला एक स्वर से तो व्यंजन बेवड़ा से बे वाला खाते क्या बात है स्वी एस डब्ल्यू आई एन स्वी એટલે તરવું છેલ્લે વ્યંજન છે એની પેલા એક જ સ્વર છે તો એસ બેવડા છે ને એમ બેવા લખાશે એસ ડબ્લ્યુ આઈ ડબલ એન આઈ એન જી સ્વિમિંગ ઓકે ત્યારબાદ છે કે કોઈ પણ ક્રિયાપદને અંતે કોઈ પણ ક્રિયાપદને અંતે વ્યંજન છે પણ એની પહેલા બે સ્વર હોય ક્રિયાપદને અંતે શું હોય व्यंजन बे स्वर अने पछी व्यंजन हो तो फक्त आईएनजी लागे ओके जो क्रियापद ने अंते बे स्वर आ शब्द खास याद रखो एक स्वर हो तो व्यंजन बेवड़ा से अने बे स्वर हो पछी व्यंजन हो तो फक्त आईएनजी लागे जेम के आपने उदाहरण जो बेस वर आया तो फक्त आईएनजी એટલે ટી કે ટી આઈએનજી બરોબર ત્યારબાદ બીજું જોઈએ કે રીડ આર ઈ એ ડી છેલ્લે વ્યંજન છે પણ બેસ વર થયા એક સાથે તો આઈએનજી લાગશે આર ઈ એ ડી આઈએનજી ઓકે ત્યારબાદ આપણો બીજો એક નિયમ છે કે ક્રિયાપદને અંતે W અથવા Y હોય ક્રિયાપદને અંતે W અથવા Y હોય એની પહેલા સ્વર હોય તો ફક્ત ing લાગશે ક્રિયાપદને અંતે W અથવા Y એટલે સ્વર અને W અથવા Y હોય W કે Y હોય એની પહેલા સ્વર હોય તો ફક્ત ing લાગે ફક્ત ing લાગશે ક્રિયાપદ્ય અંતે W અથવા Y હશે અને એની પહેલા સ્વર હોય દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ પ્લે Y છે એની પહેલા શું છે સ્વર છે તો ફક્ત ing લાગશે P L A Y ing ફક્ત શું લાગશે ing લાગશે ત્યારબાદ એક ઉદાહરણ લઈએ ફ્લાય નહીં M-E-W W वाला एक उदाहरण लगे W से एनी पहला स्वर छे तो फक्त ing लग से M E W ing W अथवा बार हो एनी पहला स्वर हो तो फक्त ing लग से त्यार बाद एक नियम छे कि छेले Y छे एनी पहला व्यंजन हो એટલે કે ક્રિયાપદને અંતે વ્યંજન વત્તા Y તો ફક્ત ing લાગશે વ્યંજન હોય વાયની ટૂંકમાં એટલું યાદ રાખવાનું વાયની પહેલા સ્વર હોય કે વ્યંજન હોય આઈએનજી લાગે ઓકે છેલ્લે વાર હોય તો આપણે આઈએનજી લગાવવાનું ઉદાહરણ જો દાખલા તરીકે ફ્લાય વાય છે એની પહેલા વ્યંજન છે તો એફ એલ વાય આઈએનજી ફ્લાઈંગ બરાબર ક્રિયાપદના અંતે વાય હોય તો આઈએનજી લાગશે યાદ રાખવાનું એના પહેલા સ્વર અને વ્યંજન બધું કોઈ પણ હોય પણ ક્રિયાપદને અંતે જો વાય છે તો સ્વર અને વ્યંજન કાંઈ પણ હોય તો ફક્ત આઈએનજી લાગે છે બીજો નિયમ ક્રિયાપદને અંતે ડબલ્યુ છે એટલે પહેલા સ્વર છે તો આઈએનજી લગાવવામાં આવે છે હાલ તમારા આટલા નિયમો આવે છે આ નિયમ સિવાયનો કોઈ પણ શબ્દ હોય નિયમ હોય ત્યારે તમારે નિયમ મુજબ જોવાનું નથી તો ફક્ત આઈએનજી લગાવી દેવાનું ઓકે કેટલા નિયમો શીખ્યા ક્રિયાપદને અંતે ઈ છે તો એ નીકળી જઈ આઈએનજી લાગશે ક્રિયાપદને અંતે વ્યંજન છે એની પહેલા એક જ સ્વર હોય તો વ્યંજન બેવડાશે આઈએનજી લાગશે અને ક્રિયાપદને અંતે વ્યંજન છે પણ બે સ્વર હોય જેમ કે આપણે જોયું સ્ટોપ સીટ પછી છે ઈટ તો એવા શબ્દોમાં ફક્ત આઈએનજી
લાગશે એક સ્વર હોય તો વ્યંજન પીવડાશે બે સ્વર હોય તો ફક્ત આઈજી ક્રિયાપદની અંતે વાય હોય તો ફક્ત આઈજી લાગશે અને ક્રિયાપદની અંતે ડબલ્યુ છે ને એની પહેલા સ્વર છે તો પણ ફક્ત આઈજી લાગશે જો નિયમો તૈયાર કરશો તો તમારે આટલા બધા શબ્દો ગોખવાની જરૂર પડશે નહીં કારણ કે ક્રિયાપદો તો કેટલા છે બરોબર જે વર્તમાન કાળ ભૂતકાળમાં એ બધા જ ક્રિયાપદો ચાલુ વર્તમાન કાળમાં પણ આવશે અને દરેકનો પાછળ નિયમ લાગશે એ પ્રમાણે જ આઈએનજી લાગશે તમારે જો આઠમામાં નહીં પણ તમે ગઈ સાલ તમે યાદ હોય તો સાતમાની ગ્રામરની ચોપડીમાં પહેલા ને બીજા સત્રમાં તમને પહેલા સત્રમાં તો છે જ બીજા સત્રમાં તમે જોઈ લેજો કે કોઈક એક ચોપડીની અંદર પહેલા સત્રમાં તો છે પહેલા સત્રમાં ચાલુ વર્તમાન કાળ એની અંદર તમને અમુક શબ્દો ઉદાહરણ તરીકે આપેલા છે બરોબર તો એટલા તમે જોજો કે એ શબ્દો સિવાય પણ ઘણા બધા શબ્દો છે તો એટલા ગોખવા ના પડે એના માટે ચાર જ નિયમ છે એ ચાર નિયમ આપણે તૈયાર કરી લઈએ તો કોઈ પણ શબ્દ આવે આપણે એનું રૂપ લખી શકીએ તો આથી આપણી ચાલુ વર્તમાન કાળ એમાં ક્રિયાપદ ટુ બી નું રૂપ વર્તમાન કાળનું ટુ બી નું રૂપ વત્તા મૂળ ક્રિયાપદની પાછળ આઈએનજી અને આઈએનજી ના આપણે નિયમો જોયા હવે પછીના વિડીયોમાં આપણે આજનો વિડીયો અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ અને નેક્સ્ટ વિડીયોમાં આપણે હવે તમને સ્વાધ્યાયમાં કેવી રીતે પૂછાય છે અને જે પ્રશ્નો પૂછાય છે એમાં કેવી રીતે તમે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરી અને એક્સરસાઇઝ સોલ્વ કરશો એ હવે આપણે પછીના વિડીયોમાં જોઈશું ઓકે થેન્ક યુ સ્ટુડન્ટ બીજી એક મહત્વની વસ્તુ છે કે તમારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આઠમામાં અને સાતમામાં સેમ આવે છે એનો વિડીયો પણ મેઈને એક જ મળશે એટલે ઘણાને જો ભાઈ બહેન કે કોઈ ફ્રેન્ડ હોય તો એમ થાય કે અમને એક જ મોકલ્યો કેમ કે સાતમા આઠમામાં સેમ આવે છે કોઈ જ ચેન્જ છે નહીં બધી જ એક્સરસાઇઝ પણ સેમ છે એટલે એક્સરસાઇઝનો ચોપડીનો વિડીયો અલગ મળશે બાકી તમારી ચોપડીમાં જે એક્સરસાઇઝ છે તો તમને એનો વિડીયો અલગ મળશે બાકી સમજૂતીના જે બે વિડીયો આવશે એ તમને સેમ જ હશે ઓકે તો અહીંયા આપણે આપણો વિડીયો કમ્પ્લીટ કરીએ છીએ થેન્ક યુ સ્ટુડન્ટ્સ